प्रोसीजर कोड 1908 कलम 9 अल्पविराम स्पेसिफिक रिलीफ एक्ट 1963 कलम 34 अल्पविराम कॉन्स्टिट्यूशन ऑफ इंडिया आर्टिकल 26 અને 311 કૌંસમાં 2 ફકરો સ્ટેટ ઓફ ગુજરાત અને બીજા વિરુદ્ધ જમાલ મોહમ્મદ ઇસ્માઇલ બ્લોચ ફકરો જજમેન્ટ આ કેસના સંજોગો અને હકીકત પ્રમાણે નીચલી કોર્ટ દ્વારા નિયમિત સિવિલ અપીલ નંબર 118/1994ને નામંજૂર રાખવામાં આવેલ પણ વિરામ જેમાં 29/3/1985ના રોજ અસરકર્તાને જે બરતરફીનો હુકમ કરવામાં આવેલ તે બિનકાયદેસર અને અયોગ્ય હોવાનો ચુકાદો આપવામાં આવ્યો પણ વિરામ શું સિવિલ કોર્ટને આ દાવો માન્ય રાખવાની સત્તા નહોતી પણ વિરામ શું ગુજરાત સિવિલ સેવા ટ્રિબ્યુનલ પાસે આ પ્રમાણેની ન્યાયિક સત્તા હતી પ્રશ્નચિહ્ન 5/7/2006ના રોજ આ કોર્ટ દ્વારા સિવિલ અરજી નંબર 1031/2005માં નીચે મુજબનો ચુકાદો આપવામાં આવ્યો ફકરો સેશન કોર્ટ દ્વારા નિયમિત સિવિલ અપીલ નંબર 118/1994ના સંદર્ભમાં અપાયેલા ચુકાદાનો અમલ રોકવા માટેની પ્રાર્થના વાદીઓ દ્વારા આ અપીલ મારફતે કરવામાં આવેલ છે પણ વિરામ આ કોર્ટ દ્વારા 28/4/2006ના રોજ બીજી અપીલ 224/2005ને દાખલ કરવામાં આવેલ છે પણ વિરામ જો આ અપીલમાં કરવામાં આવેલ વિનંતીને માન્ય રાખવામાં નહીં આવે તો અપીલની અંદર ઊભા કરવામાં આવેલા પ્રશ્નોની મહત્તા જ ખલાસ થઈ જશે પણ વિરામ ફકરો બીજી અપીલ પડતર હોય ત્યાં સુધી અપાયેલો ચુકાદો અને ડિક્રી પર સ્ટે જળવાઈ રહેવો જોઈએ પણ વિરામ અપાયેલા કારણોને લીધે અરજી સફળ બનતા તેને હુકમથી માન્ય રાખવામાં આવે છે અને જ્યાં સુધી બીજી અપીલનો નિકાલ ન થાય ત્યાં સુધી મુદ્દા 4(a)માં કરવામાં આવેલી વિનંતીને માન્ય રાખવામાં આવે છે પણ વિરામ ફકરો સિવિલ જજ દ્વારા નિયમિત સિવિલ દાવા નંબર 321/1985ના સંદર્ભમાં 24/3/1994ના રોજ ચુકાદો અને ડિક્રી પાસ કરવામાં આવી જેને પડકારતી નિયમિત સિવિલ અપીલ નંબર 118/1994 વર્તમાનવાદી દ્વારા દાખલ કરવામાં આવી પણ વિરામ જેનો ચુકાદો તારીખ 18/10/2004ના રોજ આવ્યો અને આ ચુકાદો વાદીએ બીજી અપીલ દ્વારા પડકારેલ છે પણ વિરામ ટ્રાયલ કોર્ટ દ્વારા 29/3/1985ના રોજ અપાયેલ બરતરફીના ચુકાદાને નામંજૂર રાખવામાં આવ્યો અને વર્તમાનવાદીને સૂચના આપવામાં આવી કે અસરકર્તાના સામેનો બરતરફીના હુકમનું પાલન કરવામાં ન આવે તથા વર્તમાનવાદી દ્વારા અસરકર્તા 30 દિવસની અંદર નોકરી પર પાછો લઈને આ ચુકાદો અને ડિક્રીના 3 માસની અંદર બધા જ ભથ્થા ચૂકવી આપવામાં આવે પણ વિરામ નીચલી એપેલેટ કોર્ટમાં નિયમિત સિવિલ અપીલ નંબર 118/1994 તારીખ 16/12/1994ના રોજ દાખલ કરવામાં આવી પણ વિરામ જેમાં 18/10/2004ના રોજ ચુકાદો આપીને આ અપીલને નામંજૂર કરવામાં આવી પણ વિરામ આ અપીલના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે પણ વિરામ ફકરો અસરકર્તા વન વિભાગમાં પગી હતો અને ફરજકાળ દરમિયાન 980 ઝાડ ગેરકાનૂની રીતે કાપી નાખવામાં આવેલ પણ વિરામ અસરકર્તાની જવાબદારીની તપાસ કરવા માટે વન વિભાગ દ્વારા વિશિષ્ટ અધિકારી દ્વારા તપાસ કરાવવામાં આવેલ પણ વિરામ તપાસ દરમિયાન અસરકર્તા સામેના આરોપો પુરવાર થાય છે પણ વિરામ વાદીના જણાવ્યા પ્રમાણે તપાસ દરમિયાન અસરકર્તાને પૂરતી તક આપવામાં આવેલ અને 29/3/1985ના રોજ વર્તમાનવાદી દ્વારા તેનો બરતરફીનો
ચુકાદો આપવામાં આવ્યો પૂર્ણ વિરામ